આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડે, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના જોરાવાસણ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વલસાડ તાલુકાના જોરાવાસણ ગામ ખાતે દીપડો પાંજરે પુરાયો હતો. વલસાડમાં વિવિધ ગામડાઓની વાડીઓ ખેતરોમાં દીપડો લટાર મારતો લોકોને નજરે પડતા ભયનો માહોલ છે, ત્યારે જોરાવાસણ ગામના અંબામાતા મંદિર નજીક વાડીમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ ગામમાં દીપડો ફરતો હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામમાં દેખાતા ગામમાં ભયનો માહોલ હતો. દીપડો પાંજરે પુરાતા ફોરેસ્ટ વિભાગે દીપડાનો કબજો જોલે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વલસાડના તાલુકા પ્રખંડ દસઠોળે મેડિકલ કેમ્પ યોજાયો. વિશ્વેન્દુ પરિષદ સેવા વિભાગ, દક્ષિણ ગુજરાત ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન સંચાલિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકા પ્રખંડમાં કુલ 10 સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ વાપી સેલવાસમાં વિવિધ જગ્યાએ સેવા કાર્યની શરૂઆત ભારત માતા અને ડોક્ટર ભીમરાવ આંબેડકરનું પૂજન કરી સમાજના સ્થાનિક અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી મા ભારતીની આરતી હનુમાન ચાલીસા પાઠ કરી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના તબીબોની ટીમનો સહયોગ રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ લાભ લેતા વિનામૂલ્ય ચેકઅપ કરાવી દવાઓ આપી તેમના સ્વાસ્થ્ય માટે ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ સંપૂર્ણ કેમ્પનું આયોજન દક્ષિણ ગુજરાત પ્રાંતના સેવા વિભાગના પ્રમુખ હિતેશભાઈ જૈન, પ્રદીપભાઈ કોઠારીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશ્વેન્દુ પરિષદ વલસાડ જિલ્લા મંત્રી રાકેશ રાણા, જિલ્લા અધ્યક્ષ પિયુષ શાહ, અંકિત શાહ, માતૃશક્તિના એડવોકેટ શોભનાબેન દાસનો આભાર વ્યક્ત કરી સૌ કાર્યકર્તાને અભિનંદન પાઠવ્યા હતા. આજે વિશ્વેન્દુ પરિષદ અને મેડિકલ એસોસિએશન વતી આજે પૂરા ગુજરાતમાં મેડિકલ કેમ્પનો નિઃશુલ્ક દવાઈ સાથે આયોજન કરેલો છે. વેજલપુરમાં મુકેશભાઈ, રાકેશભાઈ બહુ સારી સેવા બચત કરેલી છે અહીંયા, અને સફળ કેમ્પ ચાલતું છે. જિલ્લાની જવાબદારી સમજીએ તો રાકેશભાઈ રાણા, સોનભાઈ ઓર નિલેશભાઈ, અશ્વિનભાઈ, બધા કાર્યકર્તા જે પદાધિકારી છે એ સારી સેવા આપતા છે. સવારથી ડૉક્ટરની સેવા કરતા છે, જે લોકો અહીંયા દવાઈ અને ચેકઅપ માટે આવ્યા છે એની સેવા કરતા છે, અને એ ગુજરાતનો એમ કહી તો પહેલો કેમ્પ છે જ્યાં પૂરા ગુજરાતમાં લોકોની સેવા માટે ફ્રી ઓફ ચાર્જ મેડિકલ કેમ્પનો આયોજન કરેલો છે. અમે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન પ્રાંતના અધ્યક્ષ હિતેશભાઈ, જે જૈન સુરત છે, એના માર્ગદર્શનમાં આખો એ દક્ષિણ ગુજરાતનું આયોજન છે અને ખૂબ સારી રીતે આયોજન ચાલી રહ્યું છે. અમે બધા ડૉક્ટર્સનો, બધા કાર્યકર્તાઓનો, બધા પદાધિકારીનો આભાર માનીએ કે એમને પોતાનો સમય ફાળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. જય શ્રી રામ. જય શ્રી રામ. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા વિભાગ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સેવા પ્રકલ્પ દ્વારા મેડિકલ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડમાં 3 સ્થાન પર, અતુલમાં 1 સ્થાન પર, વાપીમાં 3 સ્થાન અને સેલવાસમાં 3 સ્થાન પર, ટોટલ વલસાડ જિલ્લામાં 10 જગા પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને દરેક કેન્દ્ર પર 100થી વધુ લાભાર્થીઓ લાભ લીધો છે. તેમજ વલસાડ સિવિલના 40થી વધુ ડૉક્ટર સ્ટાફ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ ખૂબ જ ટૂંક સમયમાં અમને સાથ સહકાર આપ્યો છે, અને એમને જે આ સેવામાં સહયોગ આપ્યો છે તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ એમનો આભાર વ્યક્ત કરે છે. તેમજ સમાજના અને વિવિધ સંગઠનો જે સાથે સાથ સહકાર આપ્યો છે તેમનો બી વિશ્વ હિન્દુ પરિષદ આભાર વ્યક્ત કરે છે, તેમજ સૌ કાર્યકર્તાઓને પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. જય શ્રી રામ. વાપી પાલિકા દ્વારા ફાયર ગાડીઓ રેલી સ્વરૂપે ડાબેલ ચેકપોસ્ટ સુધી નીકળી શહીદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી.
14 1944 મુંબઈ બંદરગાહમાં SS ફોર્ટ સ્ટાઇકિન નામનું બ્રિટિશ માલવાહક જહાજમાં વિસ્ફોટક અને યુદ્ધ ઉપકરણ ભરેલ હતું. આ જહાજમાં અકસ્માતે આગ લાગી હતી. આગ ઓલવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 અગ્નિશમન કર્મીઓ આગની ચપેટમાં આવી ગયા હતા અને શહીદ થયા હતા. સમગ્ર ભારતમાં દર વર્ષે 14 એપ્રિલના દિવસે ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરી શહીદ થયેલા ફાયર વિભાગના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે રવિવારે વાપી GIDC નોટિફાઈડ સ્ટાફ દ્વારા શહીદોને યાદ કર્યા હતા અને 2 મિનિટનું મૌન પાડ્યું હતું. જ્યારે વાપી ટાઉન નગરપાલિકા દ્વારા ફાયર ગાડીઓ રેલી સ્વરૂપે વાપીથી દાબેલ ચેકપોસ્ટ સુધી નીકળી હતી અને ફાયર સ્ટેશને પહોંચી હતી અને ફાયર સ્ટાફ દ્વારા શહીદોને યાદ કરી 2 મિનિટનું મૌન પાડ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.